નમસ્તે મિત્રો હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ખાતે ફરજ બજાવું છું અને આજે આપણે યામ ભૂમિતિના એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગના ગણિતશાસ્ત્ર વિષયના યામ ભૂમિતિ યુનિટ ફોરના લેક્ચર થ્રીમાં આપનું સૌનું સ્વાગત કરી રહ્યો છું આ અગાઉ આપણે લેક્ચર એક અને લેક્ચર બે વિશે શીખી ગયા લેક્ચર એકમાં આપણે રેખાઓ વિશેનો ખ્યાલ મેળવ્યો બે બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા કેવી હોય એનું સમીકરણ જોયું તથા અન્ય રેખાઓના સમીકરણો પણ આપણે જોયા ત્યારબાદ લેક્ચર લેક્ચર બેમાં આપણે પેરેલલ અને લંબ એટલે કે સમાંતર અને લંબ હોય એવી રેખાઓની કન્ડિશન્સ જોઈ બે રેખા સમાંતર હોય ત્યારે શું થાય બે રેખા લંબ હોય ત્યારે શું થાય તેના ઢાળ વિશેના રૂલ્સ શું છે શરતો શું છે એ જોયું આજે આપણે લેક્ચર થ્રીમાં યામ ભૂમિતિનું ઇમ્પોર્ટન્ટ લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ જેનો ખ્યાલ આપણે બે રેખાઓ વચ્ચેના ખૂણાથી મેળવીશું સૌપ્રથમ અને ત્યારબાદ અંતઃખંડો શું છે એ જાણીશું તો ચાલો આજે શરૂ કરીએ લેક્ચર થ્રી તો યુનિટ ફોરનું લેક્ચર થ્રી છે બે રેખાઓ વચ્ચેનો ખૂણો તથા આ રેખા જે કોઈ હોય એ અક્ષો સાથે કેવા અંતખંડો બનાવે છે ને આ અંતઃખંડો કોને કહેવાય એના વિશેનો ખ્યાલ મેળવીશું તો અહીંયા સૌપ્રથમ એંગલ બિટવીન ટુ ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ એટલે કે બે છેદતી રેખાઓ વચ્ચેનો ખૂણો કેવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ અને ખૂણો કોને કહેવાય તો એ જોઈએ તો ધારો કે એલ વન તથા એલ ટુ એ આર ટુમાં બે રેખાઓ હોય અને પહેલાં બે જનરલ કેસ આપણે સિમ્પલ કેસ લઈ લઈએ કે ભાઈ એલ વન અને એલ ટુ સમાંતર હોય ત્યારે શું થાય એલ વન અને એલ ટુ લંબ હોય ત્યારે શું થાય એટલે કે એમના ખૂણા વિશે આપણે શું ચર્ચા કરી શકીએ એલ વન અને એલ ટુ સમાંતર એટલે કે અહીંયા લખીશું એલ વન અને એલ ટુ સમાંતર હોય ત્યારે સમાંતર હોય એટલે મિત્રો ધારો કે એલ વન અને એલ કંઈક આ રીતે વ્યાખ્યાયિત થઈ હોય એલ વન અને એલ ટુ માટે આ સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં જો એક રેખાને બીજી રેખા ઉપર સંપાતિ કરીએ તો આની વચ્ચે કોઈ ખૂણો બનતો નથી એટલે કે બંને એકબીજા ઉપર સંપાતિ હોય ખૂણો ન બનવો એનો મતલબ એ છે કે અહીંયા આગળ ખૂણો ઝીરો છે બરાબર બે એકબીજા ઉપર રેખા આપણે દોરીએ સેમ તો એ બે વચ્ચેનો ખૂણો થીટા આપણે જો માનતા હોય તો થીટા ઝીરો ગણી શકાય એટલે કે જો એલવનને એલ ટુ સમાંતર હોય ત્યારે એલવન અને એલ વચ્ચે થીટા બરાબર ઝીરો ખૂણો બને છે તેમ કહીશું ઓકે યાદ રાખીએ મિત્રો સમાંતર રેખાઓ ક્યારે છે નહીં એટલે એમની વચ્ચેનો ખૂણો આપણે થીટા ઝીરો કહીશું એ જ રીતે જો એલ વન અને એલ પરસ્પર લંબ હોય એટલે કે એલ વન એલ ટુ પરસ્પર લંબ હોય ત્યારે એટલે કે ધારો કે કોઈ રેખા એલ વન છે એલ ટુ એને લંબ હોય તો શું કહી શકાય તો બે વચ્ચે પાઈ બાય ટુ એંગલ બને છે એટલે કે બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો છે નાઇન્ટી ડિગ્રી તો એલ અને એલ ટુ વચ્ચે થીટા બરાબર પાઈ બાય ટુ એટલે કે નાઇન્ટી ડિગ્રી ખૂણો બને છે તેમ કહેવાય તો મિત્રો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય ત્યારે અને લંબ હોય તો બે પર્ટીક્યુલર કેસ આપણે જોયા હવે આપણે થોડા જનરલ કેસ ઉપર જઈએ એ પહેલાં વ્યાખ્યા જોઈએ કે ખરેખર બે રેખા વચ્ચેનો ખૂણો જ્યારે આપણે સમજતા હોય કારણ કે બે રેખાઓ જ્યારે છેદતી હોય બરાબર તો ખૂણો કોને કહીશું આ એક નંબર છે એને ખૂણો કહીશું આ બે નંબર છે એને ખૂણો કહીશું ત્રણ નંબર છે એને ખૂણો કહીશું કે ચાર નંબર છે એને ખૂણો કહીશું તો પહેલાં તો ખૂણો કોને કહીશું એની વાત કરીએ તો જ્યારે સમાંતર અને લંબ હોય તે એ કેસ બેસ આપણે જોયા અહીંયા આપણે જો બે રેખાઓ એલ વન અને એલ ટુ પરસ્પર લંબ તથા સમાંતર ન હોય એવા કેસની આપણે ચર્ચા કરીએ તો તેમના છેદવાથી બનતા એકરૂપ અભિકોણો પૈકીના લઘુકોણ અભિકોણના માપને બે રેખાઓ વચ્ચેનો ખૂણો કહેવાય વ્યાખ્યા કોઈ પણ આપવી હોય તો એ એક અને માત્ર એક હોવું જોઈએ જે કોઈ આપણે ડિફાઇન કરતા હોય સો એ એકને માત્ર એક જ રીતે ડિફાઇન કરેલું હોવું જોઈએ સો એ માટે કરીને અહીંયા કોઈ અનિશ્ચિતતા જે હતી એ અનિશ્ચિતતા આપણે દૂર કરીએ છીએ કેવી રીતે તો જ્યારે કોઈ પણ બે રેખાઓ લઈએ સો માની લો કે આ બે રેખાઓ આપણે અહીંયા એલવન અને એલ ટુ લઈએ છીએ સો એલવન અને એલ વચ્ચે અહીંયા દેખીતી રીતે જોઈ શકાય છે કે આ બંને રેખા એકબીજાને સમાંતર કે પરસ્પર લંબ નથી બીજી વસ્તુ કે અહીંયા આગળ ધારો કે એક ખૂણો અહીંયા બને છે સામે પણ અહીંયા આ બંને ખૂણ આ બંને અભિકોણો કહેવાય એની એક જોડ છે ઉપર અને નીચેના આ બંને પણ અભિકોણો કહેવાય જેની બીજી જોડ છે એટલે કે આ ચોકડીવાળા જે ભાગ છે એ બંનેના માપ સરખા હશે એક જોડ છે અને જે અહીંયા સર્કલ જેવું થોડું દોરેલું છે વક્ર તો એ બંને પણ અભિકોણોની બીજી જોડ છે એ બંનેના માપ પણ સમાન હશે સો આવી અભિકોણોની આપણને કેટલી જોડ મળે બે હંમેશા બે રેખા જ્યારે છેદે તો બનતા એકરૂપ અભિકોણો પૈકીના લઘુકોણ અભિકોણ આ યાદ રાખીશું સો આમાં લઘુકોણ અભિકોણ લઘુકોણ કોને કહીશું તો નાઇન્ટી કરતા ઓછો જો એંગલ બનતો હોય તો એવાળા એંગલને એટલે કે ધારો કે હું આલ્ફા નામ આપું તો આલ્ફા અહીંયા અથવા અહીંયા બંને સેમ છે તો જે આલ્ફા ખૂણો બને છે એને જ આપણે બે રેખાઓ વચ્ચેનો ખૂણો કહીશું નહીં કે આ ચોકડીવાળા ભાગને ચોકડીવાળો ભાગ અહીંયા ગુરુકોણ બનાવે છે માટે જ્યારે જે લઘુકોણ અભિકોણનું જે માપ છે એને બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય જો આલ્ફા એ એલ અને એલ વચ્ચેનો ખૂણો હોય તો આપણે એને લઘુકોણ અભિકોણના માપને કહ્યું છે માટે આ આલ્ફાનું માપ કેવું હશે ઝીરોથી ફાય બાય ટુની વચ્ચે હશે એટલે કે એ લઘુકોણ છે તો અહીંયા મિત્રો યાદ રાખીશું કે જ્યારે બે રેખા છેદે ત્યારે જે નાનો ખૂણો બને છે બેમાંથી બેમાંથી નાનો બે સરખ્યા ક્યારે હોય કે બંને નાઇન્ટી હોય ત્યારે અને એક નાનો અને બીજો મોટો ક્યારે હોય તો જે નાનો હોય એ નાઇન્ટી કરતા ઓછો હોય મતલબ ઝીરો અને નાઇન્ટી ડિગ્રીની વચ્ચે હોય અને મોટો હોય એ નાઇન્ટી ડિગ્રી કરતાં વધારે હોય એટલે કે નાઇન્ટી અને એકસો ડિગ્રી ડિગ્રીની વચ્ચે હશે આગળ જોઈએ હજુ ધારો કે મિત્રો જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો હવે આપણે આલ્ફા જાણીએ છીએ અને હવે એનું કંઈક રિલેશન આપણે શોધવું હોય તો સૌપ્રથમ કેસ એક જોઈએ સો આલ્ફા વિશે આપણે વધુ જાણકારી મેળવવા જઈ રહ્યા છે આલ્ફા જે ખૂણો છે બે રેખાઓ વચ્ચેનો તો અહીંયા મિત્રો એક કેસ એક એવો છે કે L1 એ એક્સ અક્ષને લંબ મિત્રો અહીંયા એલ દોરેલો છે જે એક્સ અક્ષને અહીંયા લંબ છે લંબ એટલે નાઇન્ટી ડિગ્રી એંગલ બનાવે છે એલ ટુ એ એક્સ સાથે થીટા ખૂણો બનાવે છે એલ ટુ કેટલો ખૂણો બનાવે છે થીટા થીટા ટુ કોણ અહીંયા લખેલો છે સો એલ ટુનો ખૂણો થીટા ટુ છે જો આ થીટા ટુ એ લઘુ કોણ હોય એટલે કે એંગલ કંઈક આ રીતે બનતો હશે નાઇન્ટી કરતાં ઓછો એંગલ બીજો કેસ અહીંયા એવો છે કે જો થીટા ટુ જે છે એ નાઇન્ટી કરતાં મોટો એટલે કે નાઇન્ટીને વન એટી એટલે કે ગુરુકોણ ખૂણો બનાવતો એટલે એલ કંઈક આ રીતે હશે એટલે આનો ઢાળ કંઈક આ રીતે હશે આનો ઢાળ લેફ્ટ ટુ રાઈટ જઈએ તો જે રેખા છે એ નીચે તરફ ઝૂકતી જણાય છે અહીંયા લેફ્ટ ટુ રાઈટ જઈએ તો રેખા એ ઉપર તરફ ચડતી જણાય છે અગાઉ કહ્યું એમ તો આવી રેખાઓનો ઢાળ કેવો હશે પોઝિટિવ આવી રેખાઓનો ઢાળ કેવો હશે નેગેટિવ એટલે અહીંયા બે પ્રકારના ઢાળની આપણે ચર્ચા કરવાના છે સો અહીંયા મિત્રો બે વચ્ચે રિલેશન શું હોય માટે કે એક થીટા ટુ છે બીજો આલ્ફા છે સો આ વચ બંને વચ્ચે શું રિલેશન હશે સો ધારો કે હું અહીંયા ફરીથી મેન્શન કરું સો આ દિશા એક અક્ષની છે અને સેમ ખૂણો થીટા ટુ હોય તો આટલો ખૂણો થીટા ટુ અહીંયા પણ આપણે મેન્શન કરી શકીએ સો જો થીટા ટુ ને આલ્ફા બે ભેગા કરીએ સો આપણને નાઇન્ટી ડિગ્રી બનતું જણાય છે માટે અહીંયા એવું કહી શકાય કે આલ્ફા પ્લસ થીટા ટુ ઇઝ પાય બાય ટુ એન્ડ દેર ફોર આલ્ફા વિચે શું કહી શકાય સો પાય બાય ટુ માઇનસ થીટા ટુ એટલે કે પાય બાય ટુ જે એંગલ છે આ એલવનનો ખૂણો છે અને થીટા ટુ એ બીજી રેખાનો ખૂણો છે એટલે આલ્ફા કેટલો મળશે પાય બાય ટુ માઇનસ થીટા ટુ આ કેસમાં આપણને મળશે અને આ આલ્ફાએ હંમેશા કેવો હશે અહીં આ જે આલ્ફા મળે છે એ અહીં ઝીરો લેસ દેન આલ્ફા લેસ દેન પાય બાય ટુ હશે કારણ કે થીટા ટુનું માપે એ ઝીરોથી ફાઈવ બાય ટુની વચ્ચે છે એવી રીતે મિત્રો અહીંયા જો આલ્ફા એ આ લઘુકોણ બનાવે છે અને થીટા ટુ ખૂણો એ એલ ટુનો એક્સ અખ્સ સાથે બનાવેલો ખૂણો છે ફરીથી આપણે જોઈએ સો આલ્ફા અને થીટા ટુ વચ્ચે શું રિલેશન છે સો ફરીથી જો આ એક શખ્સની ધન દિશા હોય તો આ જે ખૂણો છે એ થીટા ટુ હશે તો આ થીટા ટુ કેવી રીતે બને તો સૌપ્રથમ આ થીટા ટુ બનાવ હોય સો એ કેટલો હશે આપણે શું કહી શકીએ કે આ થીટા ટુ અને આલ્ફા એટલે થીટા ટુમાંથી આલ્ફા આપણે માઇનસ કરીએ ધારો કે તો આપણને એક્ઝેક્ટલી આટલું નાઇન્ટી ડિગ્રી મળે છે એટલે કે અહીંયા થીટા ટુ માઇનસ આલ્ફા કેટલા મળે છે નાઇન્ટી ડિગ્રી અને આના ઉપરથી આપણે જો આલ્ફા શોધવા હોય સો થીટા ટુ માઇનસ પાય બાય ટુ થાય એટલે કે માઇનસ પાય બાય ટુ માઇનસ થીટા ટુ થાય એટલે કે આલ્ફાની વેલ્યુ અહીંયા કેટલી મળી હતી મિત્રો આલ્ફાની વેલ્યુ મળી હતી પાય બાય ટુ માઇનસ થિટા ટુ અહીંયા આલ્ફાની વેલ્યુ મળી માઇનસ પાય બાય ટુ માઇનસ થિટા ટુ એટલે આમ બંને કેસ પરથી બંને કેસીસ પરથી આપણે નોર્મલી જો આલ્ફા લખવા હોય અને આલ્ફા અહીં પણ આલ્ફા જો જોવા હોય તો આ આલ્ફાની વેલ્યુ પણ ઝીરો ને પાય બાય ટુની વચ્ચે હશે એટલે કે આલ્ફા ઝીરો ને પાય બાય ની વચ્ચે હોવા માટે એની વેલ્યુ કાં તો પ્લસ પાય બાય ટુ માઇનસ થીટા ટુ કા તો માઇનસ પાય બાય ટુ એટલે કે લખવું હોય સો મોડ ઓફ પાય બાય ટુ માઇનસ થીટા ટુ આ હોવી જોઈએ અને આ આલ્ફા જ્યારે પણ આપણે લઈશું આ કેસમાં ત્યારે એ ઝીરો અને પાય બાય ટુની વચ્ચે હશે હજુ આગળ કેસ વન છે એવી રીતે જ આપણે મિત્રો કેસ ટુ જોઈએ કેસ ટુમાં શું આપ્યું છે તો જો એલ વન તથા એલ ટુ પૈકી એક પણ રેખા એક શખ્સને લંબ ન હોય આગળના કેસમાં એવું જોયું હતું કે બેમાંથી એક રેખા એ એક શખ્સને લંબ છે અને બીજી રેખા એની સાથે કંઈક ખૂણો આલ્ફા બનાવે છે એવી રીતે અહીંયા મિત્રો એલ વનને એલ ટુ પૈકી એક પણ રેખા એક શખ્સને લંબ નથી એટલે અહીંયા જોઈ શકો છો કે આ બંને ફિગર અહીંયા આગળ અલગ અલગ ડ્રો કરીને બતાવી છે એમાં l1 કે એલ ટુ બંનેમાં એ એક શખ્સ સાથે પાય બાય ટુ ખૂણો બનાવતી નથી બંનેનો ખૂણો અહીંયા અનુક્રમે θ1 અને θ2 આપેલો છે મિત્રો એલ વન એ એક શખ્સની ધન દિશા સાથે θ1 ખૂણો બનાવે છે એલ ટુ એક શાખ નિદાન દિશા સાથે થીટા ટુ ખૂણો બનાવે છે અને આલ્ફા એ અહીંયા લઘુકોણ અહીંયા દેખી શકાય છે સો આ જે આલ્ફા છે એ બે રેખાઓ વચ્ચેનો ખૂણો છે એવી રીતે જ આ કેસમાં થોડુંક અલગ છે એમાં રેખાઓ મેં થોડીક વધારે ત્રાસી કરીને બતાવી છે જેથી કરીને વધારે ખબર પડે કે આલ એલ જે છે એ અહીંયા થીટા વન ખૂણો બનાવશે અને એલ ટુનો ખૂણો અહીંયા ગુરુકોણ બનેલો દેખાય છે જે છે થીટા ટુ આ કેસમાં જે થીટા વન હતો એ લઘુકોણ હતો થીટા ટુ ગુરુકોણ હતો અહીંયા પણ આ થીટા એ લઘુકોણ છે થીટા ટુ ગુરુકોણ છે પરંતુ આલ્ફા એ અહીંયા ઉપર બનતો હતો જ્યારે આલ્ફા લઘુકોણ અહીંયા નીચે બને છે સો અહીંયા આલ્ફા થીટા અને થીટા ટુ વચ્ચે શું રિલેશન હોઈ શકે એ જોઈએ ફરીથી મિત્રો ધારો કે આ કેસ આપણે જોઈએ તો આ આપણે એક શખ્સની દન દિશા ગણીએ તો એની સાથે આ જે ખૂણો છે એલ્વને બનાવેલો ખૂણો એ કેટલો છે થીટા વન એટલે કે આ એક શખ્સથી ધન દિશા સાથે આ ટોટલ એલ એ બનાવેલો ખૂણો એ કેટલો બનશે થીટા વન અને આલ્ફા ભેગું કરીએ એટલો બનશે તો અહીં માટે શું બનશે થીટા ટુ શું છે આ કેસમાં થીટા ટુ એ આલ્ફા પ્લસ થીટા વન કરીએ તો આપણને ટોટલ થીટા ટુ મળશે આના ઉપરથી આલ્ફા કેટલો થશે સો થીટા ટુ માઇનસ થીટા વન આના ઉપરથી મિત્રો આપણને આલ્ફાની વેલ્યુ મળી થીટા ટુ માઇનસ થીટા વન એટલે કે જે મોટો એંગલ છે એમાંથી નાનો એંગલ માઇનસ કરશું તો આપણને આલ્ફા મળશે અહીંયા કેસમાં જોઈએ સો અહીંયા મિત્રો શું આપેલું છે તો સૌપ્રથમ જો આ આલ્ફા હોય સો આ ઉપરનો એંગલ કેટલો હોય આ જે ચોકડી મારી છે સો એ ટોટલ પાય માઇનસ આલ્ફા થશે તો જો આપણે આલ્ફા અને થીટા અને થીટા ટૂન રિલેશન જે રીતે અહીંયા કર્યું એ રીતે જે અહીંયા શોધવું હોય તો અહીંયા શું થશે સો આખો આપણે જે પાઇ માઇનસ આલ્ફા વિશે જો વાત કરવી હોય તો એ કેટલું બનશે સો આખું જે પાઇ માઇનસ આલ્ફા જે છે એની સાથે આપણે આલ્ફાનો સંકર એટલો એટલે પાઈ મળવાના છે પરંતુ જો આ થીટા વનની દિશા ફરીથી લઈએ આ દિશા એ થીટા વન છે સો આ થીટા વન અને આ પાઈ માઇનસ આલ્ફા બે ભેગા કરીએ તો ફરી પાછા શું બને છે આખો એંગલ થીટા ટુ બને છે સો અહીંયા પણ થીટા ટુ કેવી રીતે બન્યો સો થીટા વનમાં આપણે શું એડ કરીશું પાઈ માઇનસ આલ્ફા સો આના ઉપરથી મિત્રો આપણે જો આલ્ફા શોધવા હોય સો આલ્ફા માઇનસ છે તો આને લેફ્ટ સાઇડ લઈ જઈએ સો આલ્ફા ઇક્વલ ટુ પાઇ પહેલાં લખી દઈએ અહીંયા થીટા ટુ આ બાજુ લખી દઈએ એટલે પ્લસ થીટાવન માઇનસ થીટા ટુ થાય વળી પાછું આને થોડુંક સુધારીને લખીએ છો પાય માઇનસ થીટા ટુ માઇનસ થાય મિત્રો આ કેસમાં આપણને આલ્ફાની વેલ્યુ મળી થીટા ટુ માઇનસ જ્યારે આ કેસમાં આલ્ફાની વેલ્યુ મળી પાય માઇનસ થીટા ટુ માઇનસ હવે ધારો કે અહીંયા આ બંને રેખાઓ જે છે એ એક શખ્સને એક પણ રેખા લંબ નથી એટલે કે લંબ રેખા હોય તો એનો ઢાળ આપણે વ્યાખ્યાયિત કરતા નથી એનો મતલબ એ થાય એક પણ રેખા લંબ નથી માટે બંને રેખાઓના ઢાળ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ ધારો કે એમ વન અને એમ ટુ એ અનુક્રમે એલ વન અને એલ ટુ રેખાઓના ઢાળ છે બંને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ બંનેના ઢાળ આપણને એમ વન એમ આપ્યા હોય તો આપણે એમ વન અને એમ વિશે જો ચર્ચા કરવી હોય તો આપણને ખબર છે કે એમ વન એટલે ટેન ઠીટા વન એમ ટુ એટલે ટેન ઠીટા ટુ એટલે જો આપણે ટેન ફંક્શનો યુઝ કરીને એમ વન એમ વન એમ ચર્ચા કરવી હોય તો આપણે આ બંને રિલેશન છે એ બંને રિલેશન ઉપર પણ આપણે ટેન ફંક્શન ઓપરેટ કરીએ સો અહીંથી શું થશે માટે અહીંથી આપણને ટેન આલ્ફા બરાબર ટેન theta ટુ માઇનસ થીટા વન થશે એવી રીતે મિત્રો અહીંયા આગળ ટેન આલ્ફા બરાબર શું થશે ટેન આ જે છે પાય માઇનસ થીટા ટુ માઇનસ થીટા વન અને ટેન પાય માઇનસ હોય ધારો કે સો પાય અહીંયા પાય હશે માઇનસ એટલે અહીંયા બેક આવી એટલે અહીંયા થશે પાય સમથિંગ તો પાય માઇનસ થિટા કેટલા થશે બીજા ચરણમાં હશે અને ટેન પાય માઇનસ થિટા જો કરીએ સો પાય હોવાથી વિધેય ટેન બદલાશે નહીં એટલે ટેન થીટા ટુ માઇનસ થીટાવન રહેશે પરંતુ ઓલ એસ ટીસીના રૂલ પ્રમાણે સાઈન પોઝિટિવ છે પણ આપણે ટેનની વાત કરીએ છીએ એટલે ટેન ફંક્શન બીજા ચરણમાં નેગેટિવ થશે એટલે સાઈન કેવી આવશે માઇનસ મિત્રો બંનેમાં જોઈ શકાય છે અહીંયા ટેન થીટા ટુ માઇનસ થિટાવન મળ્યા જ્યારે અહીંયા માઇનસ ટેન થીટા ટુ માઇનસ થિટાવન મળ્યા એટલે કે જો બંને કેસ કોઈપણ કેસ આપણી પાસે હોય તો ટેન આલ્ફાની વેલ્યુ એ કાં તો આટલી હશે ટેન આલ્ફાની વેલ્યુ કાતો આટલી હશે તો કમ્બાઈને એક સાથે જો લખવા હોય માટે શું આલ્ફાની વેલ્યુ આપણે લખી શકીએ મોડ ઓફ ટેન થી માઇનસ થીટાવન એટલે કે આની મોડ જો છોડીએ તો પ્લસ ઓર માઇનસ ટેન થિટા ટુ માઇનસ થિટાવન થઈ જશે જો હજુ આનું સાદુપ આપીએ મિત્રો સો ટેન થીટા ટુ માઇનસ થીટા વનનું સૂત્ર આપણે જાણીએ છીએ શું થશે ત્રિકોણ રૂલ પ્રમાણે ટેન થીટા ટુ માઇનસ ટેન થીટા વન છેદમાં વન પ્લસ આ બંનેનો ગુણાકાર એટલે ટેન થીટા ટુ ઇન્ટુ ટેન થીટા વન મિત્રો ટેન થીટા ટુ શું હતા અહીંયા આપણે ઢાળ ડિફાઈન કર્યા એમ વન એટલે કે એમ વન બરાબર ટેન થીટા વન થાય અને જો એમ ટુ ડાળ એલ ટુનો હોય સો એમ ટુ બરાબર ટેન θ2 ટુ થાય આ આપણે જાણીએ છીએ સો સ્ટાન્ડર્ડ રૂલ પ્રમાણે અહીંયા આગળ આપણે એમ ટુ મૂકી શકીએ કારણ કે એમ ટુ બરાબર ટેન થીટા ટુ એમ વન બરાબર ટેન θ1 વન અહીંયા થશે વન પ્લસ એમ ટુ એમ વન આમ આપણને શું મળ્યું આલ્ફા જો લખવો હોય સો ખૂણો આલ્ફા કેટલો થાય ટેન ફંક્શન આપણે રાઈટ સાઈડ લઈ આવીએ અહીંયા વચ્ચે માઇનસ છે અને મોડ છે મોડ હોવાથી આપણે એમ વન માઇનસ એમ લખીએ તો પણ કોઈ ફરક પડવાનો નથી અહીંયા આપણે વન પ્લસ એમ વન એમ ટુ અહીંયા મિત્રો એમ વન અને એમ ટુ બંને વ્યાખ્યાયિત છે એટલે કે ઇન્ફિનિટી થતા નથી અનંત થતા નથી ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ધારો કે એમ વન અને એમ ટુમાંથી કોઈ પણ અગાઉનો કેસ જોઈએ તો કોઈ એક રેખા એ શિરોલંબ હતી શિરોલંબ રેખાનો ઢાળ ઇન્ફિનિટી થાય ધારો કે માની લો કોઈ એક રેખા તો ઢાળ ઇન્ફિનિટી છે સો એ કેસ ખાલી જોઈ લઈએ જો કોઈ એક રેખા ધારો કે એલ નો ઢાળ એમ ટુ બરાબર ઇન્ફિનિટી એટલે કે અવ્યાખ્યાયિત અવ્યાખ્યાયિત છે માટે શું કહેવાય એલ ટુ એક્ શખ્સને લંબ છે એ કેસની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સો એમ ટુ ઇન્ફિનિટી થાય તો આપણે આ જે સૂત્ર છે એ સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરીશું માટે આલ્ફા બરાબર જો મારે લખવા હોય તો હું આ સૂત્રનો ઉપયોગ કંઈક આ રીતે કરીશ ટેન ઇનવર્સ અહીંયા મિત્રો એમ ટુ ઇન્ફિનિટી છે એમ ટુ ઇન્ફિનિટી હોવાથી જો હું વન અપોન એમ ટુ કરું તો વન અપોન ઇન્ફિનિટી થાય એને છેદમાં ઇન્ફિનિટી હોવાથી આન્સર કેટલો આવે ઝીરો એટલે હું એમ ટુ બરાબર ઇન્ફિનિટી કદાચ યુઝ ન કરી શકું પરંતુ વન અપોન એમ ટુ બરાબર ઝીરો તો યુઝ કરી શકાય એટલે હું અહીંયાથી જો એમ ટુ કોમન લઉં એટલે જો હું અહીંયા એમ ટુ કોમન લેવા માંગુ અથવા તો અંશને છેદને આપણે એમ ટુ વડે ભાગી દઈએ એવું માની લો તો શું થાય સો એમ વન બાય એમ ટુ થશે અહીંયા એમ ને એમ ટુ વડે ભાગવાથી વન થશે છેદમાં વનને એમ ટુ વડે ભાગવાથી વન અપોન એમ ટુ થશે પ્લસ અહીંયા એમ વન એમ ટુને એમ ટુ વડે ભાગીએ તો એમ ટુ જતા રહેશે એટલે માત્ર બચશે એમ વન અને મિત્રો જો આમાં આપણે કિંમતો મૂકીએ તો શું મળ્યું કહેવાય એમ ટુની વેલ્યુ કેટલી છે મિત્રો એમ ટુ ઇન્ફિનિટી છે એટલે વન અપોન એમ ટુ જ્યાં જ્યાં હશે ત્યાં ઝીરો થશે એટલે અહીંયા એમ વન સાથે વન અપોન એમ ટુ ગુણાયેલા છે જે ઝીરો થશે એટલે જો આપણે નીચે એમ ટુ ઇન્ફિનિટી મૂકીએ તો એમ વન અપોન ઇન્ફિનિટી એટલે આ પહેલું પદ થવાનું છે ઝીરો એટલે શું મળશે ઝીરો માઇનસ વન અહીંયા છેદમાં વન અપોન એમ ટુ એ પણ ઝીરો થવાના છે પ્લસ એમ વન માટે શું મળ્યું મિત્રો માટે આલ્ફા જે હશે એ ટેન ઇનવર્સ વન અપોન એમ વન થશે એટલે જો એક રેખા એમ ટુ એ શિરોલંબ હોય તો જે ઢા બંને વચ્ચેનો ખૂણો હશે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા એ માત્ર પહેલી રેખા જે છે એના ઢાળ ઉપરથી આપણે આપી શકીશું ફરીથી અહીંયા આ જે સૂત્ર છે આ અંશ અને છેદને આપણે એમ ટુ વડે ભાગ્યા છે એટલે અહીંયા એમ વન બાય એમ ટુ બની ગયા અહીંયા માઈનસ એમ ટુ બાય એમ ટુ વન થઈ ગયા વન m2 એમ ટુ બની ગયા અહીંયા એમ ટુ વડે ભાગવાથી માત્ર એમ વન બચ્યા જ્યાં છેદમાં m2 એમ ટુ છે એ બંને ટર્મ અહીંયા આ રૂલ પ્રમાણે ઝીરો થશે એટલે ઝીરો માઇનસ વન એટલે ઉપર બચે છે વન કારણ કે મોડ છે એટલે આપણે વન લખી દઈએ માઇનસની ચિંતા કરવાની નથી વન m2 એમ ટુ ઝીરો થશે એટલે માત્ર બચશે એમ વન એટલે માત્ર આપણો જે આલ્ફા હશે એ કંઈક આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીશું હવે આપણે જે સૂત્ર અહીંયા મેળવ્યું છે કે બે રેખાઓ હોય અને એના ઢાળ આપણે જાણતા હોય તો એના વચ્ચેનો ખૂણો કેટલો હોઈ શકે એના ઉપરથી થોડીક વધારે ચર્ચા કરીએ તો અહીંયા એક એક્ઝામ્પલ છે એનાથી આપણે સમજીએ તો વધારે ખ્યાલ આવશે આપણને બે રેખાઓ વચ્ચેનો ખૂણો મિત્રો અહીંયા પાય બાય થ્રી આપેલો છે તથા આ પૈકી એક રેખાનો ઢાળ રૂટ થ્રી હોય તો બીજી રેખાનો ઢાળ શોધો તો પહેલા મિત્રો ધારો કે બે રેખાઓ એલ વન તથા એલ ટુ ઢાળ અનુક્રમે આપણે ધારી લઈએ એમ વન તથા એમ ટુ છે એટલે કે એલ વનનો ઢાળ એમ વન એલ ટુનો ઢાળ એમ ટુ છે હવે બે રેખાઓ પૈકી એક રેખાનો ઢાળ રૂઢતરી છે અને માની લો કે આપણને એમ ટુ બરાબર રૂટ થ્રી બીજી રેખા જે છે એલ ટુ એનો ઢાળ આપણને આપેલો છે આપણને એલ વનનો ઢાળ જો એમ વન કહી દઈએ ને એમ વન બરાબર રૂટ થ્રી લખીએ તો એ કોઈ વાંધો નથી બંને રેખા વચ્ચેનો ખૂણો પાય બાય થ્રી છે બંને રેખાઓ એલ વન અને એલ ટુ વચ્ચેનો ખૂણો આલ્ફા નામ આપીએ છીએ આલ્ફા કેટલો આપેલો છે પાય બાય થ્રી છે મિત્રો શું શું ડેટા આપેલો છે આપણને અહીંયા આપણને એક રેખાનો ઢાળ એમ આપ્યો છે બંને વચ્ચેનો ખૂણો આપ્યો છે એટલે કે માની લો કે કોઈક ડ્રો કરીએ આપણે રેખાઓ અહીંયા બંને રેખા વચ્ચેનો ખૂણો એટલે આપણને આ ખૂણો આપેલો છે આલ્ફા આલ્ફા કેટલો છે પાય બાય થ્રી અને એમ ટુ એમ ટુનો ઢાળ આપણને રૂટ થ્રી માની લો કે આ એલ ટુ છે આ એલ વન છે તો એલ ટુનો ઢાળ એમ ટુ આપણને આપેલો છે રૂટ થ્રી એલ વનનો ઢાળ એમ વન આપણને આપેલો નથી બીજી રેખાનો ઢાળ આપણે શોધવાનો છે તથા એમ વન આપણે શોધવાનો છે ઓકે ચલો હવે એમ વન શોધવાનો છે એમ ટુ આપેલા છે અને આલ્ફા આપેલા છે તો એવું કોઈ રિલેશન આપણે જાણીએ છીએ કે જેમાં એમ વન એમ ટુ અને આલ્ફાનો ઉપયોગ થતો હોય એ આપણને સૌથી પહેલાં આની હિન્ટ કહેવાયા એ ખબર પડવી જોઈએ તો આ એક્ઝામ્પલ ગણી શકાય એવું કોઈ સૂત્ર જાણીએ કે આલ્ફાનો તો હા ફરીથી યાદ કરાવ્યું છે આ સૂત્ર વચ્ચેના ખૂણાનું સૂત્ર છે આલ્ફા ઇન વર્ષ એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ એનો ઉપયોગ કરીએ સો અહીન આલ્ફા બરાબર એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ સૂત્રનો ઉપયોગ ઉપયોગ કરીએ અને આ બધી જ તમામ કિંમતો આપણે આમાં મૂકીએ સો લેફ્ટ સાઈડ શું થશે અહીંયા થશે ટેન આલ્ફા કેટલા આપ્યા છે ફાઈ બાય થ્રી એમ વન આપ્યા છે નથી આપ્યા તો આપણે એમ વન શોધવાના છે માટે એમ નાઇમ મૂકીશું એમ ટુ આપ્યા છે રૂટ થ્રી અહીંયા રૂટ થ્રી મૂકીશું અહીંયા વન પ્લસ એમ વન અને એમ ટુનું મલ્ટિપ્લિકેશન લે રૂટ થ્રુ થ્રી સાથે એમ વનનું મલ્ટિપ્લિકેશન લે રૂટ થ્રી એમ વન રહેશે આ કિંમત કેટલી આવશે મિત્રો સો ટેન પાય બાય થ્રી ટેન પાય બાય થ્રી એટલે કેટલા ટેન પાય બાય થ્રી એટલે સિક્સટી ડિગ્રી સિક્સટી ડિગ્રીની વેલ્યુ કેટલી થાય ની સિક્સટી ડિગ્રી આગળ વેલ્યુ થશે રૂટ થ્રી સો આ વેલ્યુ થશે રૂટ થ્રી સો ટેન પાય બાય થ્રી ઇઝ રૂટ થ્રી હવે હજુ આનું સાદરૂપ આપીએ સો વાનાંકમાં એમ વન માઇનસ રૂટ થ્રી અપોન વન પ્લસ રૂટ થ્રી એમ વન બરાબર રૂટ થ્રી માટે માનાંક જો છોડીએ તો અહીંયા શું થશે એમ વન માઇનસ રૂટ થ્રી અપોન વન પ્લસ રૂટ થ્રી એમ વન આ માનાંકને જો છોડીએ તો આ કિંમત પ્લસ ઓર માઇનસ રૂટ થ્રી હોય જ્યારે પણ માનાંક છોડીએ એટલે કે માનાંકમાં એક્સ બરાબર જો કોઈ એ હોય તો એક્સની વેલ્યુ શું હશે કાં તો પ્લસ કા માઇનસ આ રિઝલ્ટ આપણે યાદ રાખીશું તો અહીંયા રાઈટ સાઈડ પ્લસ ઓર માઇનસ રૂટ થ્રી લખ્યું આપણને બે સૂત્રો મળ્યા મિત્રો અહીંયા સો એમ વન માઇનસ રૂટ થ્રી અપોન વન પ્લસ રૂટ થ્રી એમ વન બરાબર રૂટ થ્રી મળ્યા અથવા એમ વન માઇનસ રૂટ થ્રી અપોન વન પ્લસ રૂટ થ્રી એમ વન બરાબર માઇનસ રૂટ થ્રી મળ્યા આ બંનેને આપણે ઉકેલી અને એમ વન શોધીશું તો અહીંયાથી મિત્રો એમ શોધવા હોય તો એમ વન માઇનસ રૂટ થ્રી આ ભાગ આપણે જમણી બાજુ લઈ જઈએ રૂટ થ્રી સાથે ગુણાકાર થશે તો રૂટ થ્રીને એક સાથે ગુણીએ તો રૂટ થ્રી મળે રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી કરો તો થ્રી થઈ જાય તો એમ વન સાથે મળ્યા થ્રી હજુ અહીંયા આ થ્રી એમ વન સાથે જો આ એમ વનને લઈ જઈએ તો થ્રી એમ વન માઇનસ એમ વન એટલે થ્રી એમ વન માઇનસ એમ વન અને આ રૂટ થ્રીને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ એટલે માઇનસ રૂટ થ્રી સાથે ફરીથી માઇનસ રૂટ થ્રી થાય ડાબી બાજુ આપણને મળે છે ટુ એમ વન જમણી બાજુ મળે છે ટુ રૂટ થ્રી એ કેવા છે નેગેટિવ છે માટે એમ વન બરાબર બંને બાજુથી ટુ કેન્સલ કરીશું એટલે કે ટુથી ડિવાઈડ કરીશું શું મળશે માઇનસ રૂટ થ્રી એટલે કે પહેલી રેખાનો જે ડાળ શોધવાનો હતો એ રૂટ થ્રી હશે કેવા માઇનસ રૂટ થ્રી એવી રીતે જ મિત્રો અહીંયા એમ વન માઇનસ રૂટ થ્રી બરાબર માઇનસ રૂટ થ્રી સાથે જો વન પ્લસ રૂટ થ્રી એમ ગુણાકાર કરીએ તો ડાબી બાજુ આપણે એમ વન માઇનસ રૂટ થ્રી એમને એમ મૂકી દઈએ માઇનસ રૂટ થ્રી ગુણશું સો માઇનસ રૂટ થ્રી એક સાથે ગુણાય તો માઇનસ રૂટ થ્રી અહીંયા માઈનસ સાઇન આવશે રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી થ્રી થશે એમ વન સાથે અને આ થ્રી એમ વનને આપણે જો લેફ્ટ સાઈડ લઈ આવીએ એમ વન સાથે સો માઇનસ થ્રી એ પ્લસ થ્રી થઈ જવાના એટલે કે થ્રી ટાઈમ્સ પ્લસ વન ટાઈમ્સ એટલે ફોર ટાઈમ્સ એમ વન અને આ રૂટ થ્રીને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ શું થશે માઇનસ રૂટ થ્રી પ્લસ રૂટ થ્રી શું શું થયું મિત્રો લેફ્ટ સાઈડ આપણને ફોર એમ વન બરાબર રાઈટ સાઈડ ઝીરો મળ્યા માટે એમ વન બરાબર કેટલા મળ્યા ઝીરો આમ બીજી રેખાનો ઢાળ એમ વન બરાબર માઇનસ રૂટ થ્રી અથવા એમ વન બરાબર ઝીરો થાય તો એક રેખાનો આપણને ઢાળ આપ્યો હતો બંને વચ્ચેનો ખૂણો આપ્યો હતો અને બીજી રેખાનો ઢાળ શોધવો હોય ત્યારે આપણને ખબર છે આપણે કયું સૂત્ર વાપરવાનું છે એ ઉપરથી આપણને મિત્રો બીજી રેખા હતી એનો ઢાળ મળી ગયો આગળ જોઈએ એક બીજો એક્ઝામ્પલ છે આપેલી બે રેખા વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે મિત્રો અહીંયા બે રેખાઓ આપેલી છે ધારો કે એલ વનને આપણે નામ આપી દઈએ વાય બરાબર ટુ હવે વાય બરાબર ટુને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ તો શું થાય તો ટુને આપણે લેફ્ટ સાઈડ લઈ આવીએ એટલે વાય માઇનસ ટુ બરાબર ઝીરો એમાં એક્સવાળું પદ નથી આપ્યું તો મારે જો લખવું હોય તો ઝીરો એક્સ પ્લસ વાય માઇનસ ટુ બરાબર ઝીરો લખી શકાય અને જો મિત્રો હું આને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવું શું મને એ મળે છે ઝીરો બી મળે છે વન સી મળે છે માઇનસ ટુ આ મારે કેમ કરવું પડે છે કારણ કે જ્યારે મારે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવું હોય જો એ આલ્ફા હોય તો આલ્ફાવાળું સૂત્ર આપણને ખબર છે જેમાં એમ વન ને એમ ટુનો ઉપયોગ થવાનો છે એટલે બંને રેખાઓનો ઢાળ મારે જોઈએ છે એટલે પહેલાં હું એલ વનનો ઢાળ શોધી કાઢું છું માટે એલવનનો ઢાળ એમ વન કેટલો થાય તો માઇનસ એ બાય બી સૂત્ર પ્રમાણે માઇનસ જીરો બાય વન એટલે કે જીરો થાય એટલે એમ વન કેટલા મળ્યા મિત્રો મને જીરો જેનો આપણે ઉપયોગ કરવાનો છે એવી રીતે એલ રેખા કઈ આપી છે એલ આપી છે એક્સ માઇનસ વાય માઇનસ ફાઈવ ઇક્વલ ટુ જીરો આને પણ જો આપણે એ એક્સ પ્લસ બી પ્લસ સી બરાબર જીરો સાથે સીધે સીધું સરખાવી શકાય એમ છે તો સરખાવીએ તો અહીંયા એ બરાબર કેટલા મળે છે વન બી બરાબર માઇનસ વન અને સી બરાબર માઇનસ તો માટે ફરીથી અહીંયા એલ ટુનો ઢાળ જો એમ ટુ કહીએ તો ફરીથી માઇનસ એ બાય બી સૂત્ર અનુસાર માઇનસ વન માઇનસ વન એટલે કે માઇનસ માટે એમ ટુ મને કેટલા મળ્યા પ્લસ વન મળ્યા હવે એમ વન મારી પાસે છે એમ ટુ મારી પાસે છે બંને વચ્ચેના ખૂણાનું માપ આપણે શોધવાનું છે સો જો આલ્ફા એ એલ વન અને એલ ટુ વચ્ચેના ખૂણાનું માપ હોય તો ટેન આલ્ફા શું થાય સો ટેન આલ્ફા થશે એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ અને એનો મોડ ચલો આલ્ફા શોધવાનો છે આપણે જમણી બાજુનું સાદુરૂપ આપતા જઈએ સો એમ વન એમ ટુ જાણીએ છીએ એમ કેટલા આપ્યા છે ઝીરો એમ ટુ કેટલા છે વન વેલ્યુ મૂકી દઈએ ઝીરો માઇનસ વન વન પ્લસ ઝીરો વન ચલો ઝીરો માઇનસ વન અને માનાંક છે એટલે આપણે વન લખી દઈએ અને નીચે વન પ્લસ એટલે વન થશે ફાઇનલી વેલ્યુ કેટલી હશે વન માનાંક છોડીશું એટલે આપણને મળશે વન હવે ટેન આલ્ફા બરાબર વન મળ્યા તો આલ્ફા હંમેશા 0 અને પાય બાય ટુની વચ્ચે લઈએ છીએ માટે આલ્ફા કેટલા લઈશું ટેન ઇનવર્સ વન અને ટેનની વન વેલ્યુ ક્યારે હશે કયા એંગલ માટે પિસ્તાલીસ ડિગ્રી જે આપ જાણો છો માટે આલ્ફા બરાબર ફાય બાય જે બંને રેખાઓ વચ્ચેનો ખૂણો છે એ રીતે જ મિત્રો હજુ એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો ફરીથી હવે અહીંયા L1 શું આપ્યું છે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વન માટે શું થશે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લઈએ તો ફાઈવ એક્સ માઇનસ વાય પ્લસ વન બરાબર ઝીરો લખાય અને એલ વનનો ઢાળ હવે આપણે સીધે સીધું આનો ઢાળ જો એમ વન કહીએ અને લખવો હોય તો આ માઇનસ એ બાય બી સીધે સીધું જઈ શકાય એ બરાબર ફાઇવ છે બી બરાબર માઇનસ વન છે એટલે માઇનસ એ બાય બી એટલે કે ફાઇવ એટલે એમ વન કેટલા મળ્યા ફાઇવ એવી રીતે જ એલ ટુ આપણને આપેલા છે વાય બરાબર એક્સ આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ તો શું થાય એક્સ માઇનસ વાય અને અચળપદ નથી એટલે ઝીરો એડ કરીએ તો આ રીતે જો એને લખીએ તો એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ફોમમાં આવી જાય છે અને માટે જો આપણે એલ ટુનો ઢાળ લેવો હોય સો એલ ટુનો ઢાળ એમ ટુ કેટલો થશે ફરીથી માઇનસ એ બાય બી યા એ બરાબર વન મળે છે બી બરાબર માઇનસ વન મળે છે સો માઇનસ વન અપોન માઇનસ વન એટલે કેટલા મળ્યા મિત્રો વન એટલે એમ ટુની વેલ્યુ પણ આપણને મળી ગઈ વન હવે મારી પાસે એમ વન છે એમ ટુ છે અને મારે શું શોધવાનું છે બંને રેખા વચ્ચેનો ખૂણો ફરીથી મિત્રો જો આલ્ફા એ l1 અને l2 વચ્ચેનો ખૂણો હોય તો ટેન આલ્ફા બરાબર શું સૂત્ર થશે એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ ફરીથી મિત્રો આપણે આલ્ફા શોધવાનો છે જમણી બાજુની કિંમતો આપેલી છે આપણે એક પછી એક મૂકતા જઈએ એમ વનની વેલ્યુ આપણને આપેલી છે ફાઇવ એમ ટુ આપેલા છે વન તો એમ વનની જગ્યાએ આપણે ફાઇવ મૂકી દઈએ માઇનસ વન અપોન વન પ્લસ ફાઇવ ઇન્ટુ વન આનું સાદુરૂપ આપીએ શું મળ્યું મિત્રો ફાઈવ માઇનસ વન ફોર નીચે ફાઈવ પ્લસ વન સિક્સ અને માનાંક છોડીએ તો ફોર બાય સિક્સ આનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે ટુ ટુ ઝા થ્રી ટુ ઝા માટે ટુ બાય થ્રી ટુ ટુ કેન્સલ કરીએ છીએ સો ટેન આલ્ફા મિત્રો આપણને મળ્યા ટુ બાય થ્રી હવે જે સ્ટાન્ડર્ડ કોષ્ટક ત્રિકોણ મિત્તિના વિધોનું કિંમતો માટેનું જે કોષ્ટક છે એના માટે આપણે સામાન્ય રીતે જે યાદ રહે છે એ છે ઝીરો ડિગ્રી માટેની કિંમત થર્ટી ડિગ્રી માટે ફોર્ટી ફાઈવ ડિગ્રી માટે સિક્સટી ડિગ્રી માટે અને નાઇન્ટી ડિગ્રી માટે અને એમાંથી આ કિંમત ટુ બાય થ્રી કોઈ ટેન માટે અંદર નથી એટલા માટે આના સિવાયના કોઈક એંગલ માટે આ કિંમત હશે અને એ આપણે મૌખિક રીતે ગણતરી ન કરી શકતા હોય કારણે આપણે આલ્ફા બરાબર જો ટેન ઇનવર્સ ટુ બાય થ્રી લખીએ તો આ એંગલ જે છે એ થશે બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે સો જે બંને રેખાઓ વચ્ચેનો ખૂણો છે હજુ આગળ જોઈએ એક બીજો એક્ઝામ્પલ છે એમાં મને મિત્રો હવે l1 આપેલા છે રૂટ થ્રી એક્સ પ્લસ વાય પ્લસ વન બરાબર ઝીરો અને માટે એલવનનો ઢાળ કેટલો થાય સો એમ વન મારે લખવા હોય સો માઇનસ રૂટ થ્રી અપોન વન થશે અહીંયા એ બરાબર રૂટ થ્રી છે બી બરાબર વન છે તો માઇનસ એ બાય બી સૂત્રના ઉપયોગથી આપણને મળે છે માઇનસ રૂટ થ્રી એટલે એમ વન મળી ગયા માઇનસ રૂટ થ્રી એવી રીતે બીજી રેખા l2 આપેલી છે એક્સ પ્લસ રૂટ થ્રી વાય પ્લસ ફાઇવ ઇક્વલ ટુ ઝીરો આના ઉપરથી આપણે l2 નો ઢાળ જો લખવો હોય એને આપણે એમ ટુ કહી દઈએ તો માઇનસ એ બાય બી સૂત્ર પ્રમાણે માઇનસ એ બરાબર વન મળે છે બી બરાબર રૂટ થ્રી મળે છે એટલે કે એમ ટુ બરાબર મળી ગયા આપણને માઇનસ વન રૂટ થ્રી હવે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો આપણે આલ્ફા શોધવાનો છે સો આલ્ફા હોય તો શું સૂત્ર હતું આપણી પાસે સૂત્ર હતું ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ ફરીથી એમ વન ને એમ ટુની કિંમતો મૂકતા જઈએ ચલો એમ કેટલા આપ્યા છે માઇનસ રૂટ થ્રી માઇનસ એમ ટુ કેટલા આપ્યા છે માઇનસ વન અપોન રૂટ થ્રી એટલા માટે થઈ જશે માઇનસ માઇનસ પ્લસ વન અપોન રૂટ થ્રી નીચે મિત્રો વન પ્લસ એમ વન માઇનસ રૂટ થ્રી એમ ટુ ફરીથી અહીંયા માઇનસ વન અપોન રૂટ થ્રી શું થયું ઉપર જુઓ મિત્રો રૂટ થ્રી આને મલ્ટીપ્લાય કરીએ અહીંયા તો રૂટ થ્રી રૂટ થ્રી એટલે થ્રી થશે એટલે માઇનસ થ્રી પ્લસ વન થશે એના છેદમાં આપણે રૂટ લખવાના છે આ થયંશની વાત હવે છેદમાં શું થશે તો આ રૂટ થ્રી રૂટ થ્રી કેન્સલ થવાના છે માઇનસ માઇનસ પ્લસ એટલે નીચે થશે વન પ્લસ વન શું થયું મિત્રો આ રૂટ થ્રીને આપણે નીચે લખી શકીએ ઉપર કેટલા મળ્યા માઇનસ થ્રી પ્લસ વન એટલે માનાંકમાં આપણે લખીશું માઇનસ ટુ આ રૂટ થ્રીને હું નીચે લખીશ કોની સાથે વન પ્લસ વન એટલે કે ટુની સાથે અને આ ટુ ટુ કેન્સલ થઈ ગયા માઇનસને પણ આપણે જવા દઈએ સો વન બાય રૂટ થ્રી મળ્યું સો ટેન આલ્ફા કેટલા મળ્યા વન અપોન રૂટ થ્રી વન અપોન રૂટ થ્રી કયા ખૂણા માટે આપણને ટેનની કિંમત મળે છે સો થર્ટી ડિગ્રી થર્ટી ડિગ્રી લખીશું ફાય બાય સિક્સ એટલે કે આલ્ફા બરાબર ટેન ઇન વર્ષ વન અપોન રૂટ થ્રી લખાય અને જે કેટલા હશે થર્ટી ડિગ્રી એટલે કે ફાય બાય સિક્સ તો આલ્ફા બરાબર ફાય બાય સિક્સ માટે આપણને મળે છે વેલ્યુ વન બાય રૂટ થ્રી તો આમ આલ્ફા બરાબર ફાય બાય સિક્સ એ બે રેખાઓ વચ્ચેનો ખૂણો છે આગળ જોઈએ જો બે રેખાઓ પૈકી એકનો ઢાળ આપણને વન બાય થ્રી હોય અને બીજી રેખા શિરોલંબ હોય તો બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો છે સો ધારો કે એલ વનનો ઢાળ એમ વન મને આપેલો છે વન બાય થ્રી બીજી રેખા એલ ટુ શિરોલંબ છે એલ ટુ શિરોલંબ છે માટે એલ ટુનો ઢાળ કેટલો લખાય મિત્રો હમણાં જ આપણે વાત કરી હતી શિરોલંબ એટલે ઊભી રેખા હોય જો એલ બરાબર આ એક્સ એક્સેસ હોય આ વાય એક્સેસ હોય અને જો એ શિરોલંબ હોય તો એ બાય બાય ટુ એન્ગલ બનાવે અને એનો ઢાળ એમ ટુ ઇન્ફિનિટી થાય તો એનો ઢાળ જો આપણે એમ લખવો હોય એ ઇન્ફિનિટી થાય એટલે કે એને આપણે અવ્યાખ્યાયિત પણ કહી શકીએ છીએ એટલે જો બેમાંથી એકનો ઢાળ ઇન્ફિનિટી હોય તો પણ આપણે આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધી શકીએ સુધારો કે આલ્ફા એ બે રેખાઓ વચ્ચેનો ખૂણો છે માટે ટેન આલ્ફા શું થાય સો એ થશે એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ હવે શું કરીશું મિત્રો કારણ કે એમ ટુ બરાબર ઇન્ફિનિટી તો આપણે અહીંયા મૂકી નહીં શકીએ પરંતુ મેં આપને આગળ સમજાવ્યું હતું એમ જો એમ ટુ ઇન્ફિનિટી હોય તો વન અપોન એમ ટુ કેટલા થાય વન અપોન ઇન્ફિનિટી એટલે કે ઝીરો થાય માટે આપણે જ્યાં જ્યાં એમ છે ત્યાંથી આપણે એમ વડે ભાગી દઈએ તમામ પદોને ઉપર ને નીચે અંશ અને છેદમાં સો એ શું બની જશે તો અને છેદને જો એમ ટુ વડે ભાગી દઈએ તો અહીંયા બનશે એમ વન અપોન એમ ટુ માઇનસ વન થશે અહીંયા આગળ વન અપોન એમ ટુ પ્લસ એમ વન બચશે અહીંયાથી તો અહીંયા એમ વન અપોન એમ ટુ એટલે આ પદ મળી જશે એમ ટુ બાય એમ ટુ એટલે વન થઈ જશે વન અપોન એમ ટુ એટલે આ થશે એમ વન એમ ટુ અપોન એમ ટુ કરીએ તો ખાલી એમ વન બચશે હવે મિત્રો આ બધી જ કિંમતો આપણે મૂકીએ એમ વનની કિંમત દેખાય ત્યાં વન બાય થ્રી મૂકો અને જ્યાં વન અપોન એમ ટુ એટલે છેદમાં એમ ટુ છે એ વેલ્યુ ઝીરો થશે માટે ટેન આલ્ફા કેટલા થશે સો માનાકમાં ચલો અહીંયા છેદમાં એમ ટુ છે એટલે એ ઝીરો થવાનું છે એટલે ઝીરો માઇનસ વન અહીંયા પણ છેદમાં એમ ટુ છે એટલે શું થવાનું છે ઝીરો એટલે ઝીરો પ્લસ એમ વન એમ વન કેટલા છે વન બાય થ્રી સો મિત્રો શું મળ્યું આપણને ટેન આલ્ફા બરાબર ઉપર આપણે માઇનસને જવા દઈએ કારણ કે મોડ છે મોડને છોડીશું અને નીચે વન બાય થ્રી છે એટલે ફાઇનલી મને શું મળ્યું થ્રી માટે વન બાય થ્રી નીચે છે તો છેદનો છેદ અંશમાં જશે એટલે થ્રી મળશે માટે આલ્ફા કેટલા મળ્યા મને ટેન ઇન વર્ષ થ્રી તો જે માગેલ બે રેખાઓ વચ્ચેનો ખૂણો સો જો એકાદ ઢાળ ઇન્ફિનિટી હોય તો પણ આપણે આ સૂત્રનો ઉપયોગ આ રીતે કરીને પણ બે રેખા વચ્ચેનો ખૂણો શોધી શકીએ છીએ ફરીથી એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ ફોર જો બે રેખાઓ પૈકી એકનો ઢાળ વન અને બીજી રેખાનો ઢાળ માઇનસ વન હોય તો તેમની વચ્ચેનો ખૂણો શોધવાનો સો એલ વનનો ઢાળ ધારો કે આપણે એમ વન કહી દઈએ તો વન આપ્યા છે એલ રેખાનો ઢાળ એમ ટુ જે માઇનસ વન આપ્યા છે અને બંને રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો ટેન આલ્ફા બરાબર કયું સૂત્ર વાપરીશું આપણે એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ ચલો શું થશે આપણે આ સૂત્રોમાં કિંમત મૂકીએ એમ વન બરાબર જ્યાં છે ત્યાં વન મૂકવાના છે એમ ટુ છે ત્યાં માઇનસ વન મૂકવાના છે છેદમાં વન પ્લસ અહીંયા પણ વન અને માઇનસ વન બાનાંક પૂરો કરીશું સાદરૂપ આપીએ મિત્રો ઉપર શું થશે અહીંયા વન માઇનસ માઇનસ પ્લસ વન એટલે કે ઉપર થશે ટુ છેદમાં શું થશે વન અહીંયા માઇનસ વન વન માઇનસ વન એટલે શું મળ્યું મિત્રો અહીંયા ટુ અપોન ઝીરો ટુ અપોન ઝીરો કેટલા થાય ઇન્ફિનિટી એટલે કે અવ્યાખ્યાયિત થાય માટે અહીંયા શું મળ્યું આ મને અહીંયા મળ્યું છે ટેન આલ્ફા બરાબર ઇન્ફિનિટી એટલે કે અ વ્યાખ્યા એક તો મિત્રો અહીંયા શું કહી શકાય કે આલ્ફા કેટલો હશે આલ્ફા બરાબર ટેન ઇનવર્સ ઇન્ફિનિટી હશે અને ઇન્ફિનિટી વેલ્યુ ટેનને કયા ખૂણા માટે મળતું હતું સો પાય બાય ટુ એટલે કે જો નાઇન્ટી ડિગ્રી હોય તો આપણને ટેનની વેલ્યુ ઇન્ફિનિટી મળતી હતી માટે આલ્ફા બરાબર પાય બાય ટુ થાય આમ બંને રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા બરાબર રેખાઓ કેવી કહેવાય આ બંને રેખાઓ પરસ્પર લંબ હશે એટલે જો આમાં એવું પૂછ્યું હોય કે સાબિત કરો કે આ બંને રેખાઓ પરસ્પર લંબ હશે એમના ઢાળ આપણને આપ્યા છે તો એક તો આ રીતે બંને વચ્ચેનો ખૂણો શોધીને કરી શકાય અથવા તો બંનેના ઢાળ શું છે આપેલા છે તો બંને રેખા પરસ્પર લંબ હોવા માટેની શરત પણ આપ જાણો છો વધુમાં જોઈ લઈએ એ શરત શું હતી એમ વન ઇન્ટુ એમ ટુ શું થવા જોઈએ માઇનસ વન થવા જોઈએ ચેક કરી લઈએ શું થાય છે અહીંયા સો એમ વન વન આપ્યા છે બીજો ઢાળ માઇનસ વન અને ગુણાકાર જોઈએ તો માઇનસ વન એટલે એમ વન ઇન્ટુ એમ ટુ માઇનસ વન થાય છે માટે પણ અહીંયા કહી શકાય એલ વન અને એલ ટુ લંબ છે એટલે જો આ કર્યા સિવાય આપણે આ કન્ડિશનનો ઉપયોગ કરીએ અને કહી દઈએ કે જો એલ ને એલ પરસ્પર લંબ છે માટે એમની વચ્ચેનો ખૂણો પાય બાય ટુ છે તો પણ ચાલે અધરવાઇઝ તમે આ સૂત્રની મદદથી પણ આ ખૂણો શોધી શકો છો આગળ થોડાક મહાવરા માટે આપને સ્વાધ્યાય આપેલો છે સો એ સ્વાધ્યાયમાં કેટલાક એક્ઝામ્પલ છે જે આપણે અગાઉ ગણી ગયા એ પ્રકારના જ છે આપ સૌએ આ એક્ઝામ્પલ ગણવાના છે હું માત્ર આને વાંચી લઉં છું જેથી કરીને આપણને ખ્યાલ આવે પ્રથમ એક્ઝામ્પલમાં આપેલું છે કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનો છે આપણે સો અહીંયા બે રેખાઓની જોડ આપેલી છે આપણે સો એ જોડમાં આપણને સૌથી પહેલાં બંને રેખાઓના ઢાળ આપણે શોધવાના છે અને એમ ને એમ ટુ જો ઢાળ બંને હોય તો એનો ઉપયોગ કરીને આપણે બંને વચ્ચેનો ખૂણો આલ્ફા એટલે કે હમણાં જે સૂત્રોનો આપણે ઉપયોગ કરતા હતા એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે તમામ ચારે ચાર એ એક્ઝામ્પલ ગણવાના છે એમાં દરેક કેસ તો સમાવેશ થઈ જશે કે જો ઢાળ ઇન્ફિનિટી હોય તો શું ઝીરો હોય તો પણ શું એ રીતે આવો એક્ઝામ્પલ આપણે અગાઉ ગણી ગયા છીએ કે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આપેલું હોય અને એક રેખાનો ઢાળ એમ વન આપ્યું હોય અને બીજી રેખાનો ઢાળ એમ ટુ શોધવો હોય તો એમ વન આપેલા છે એમ ટુ શોધવાના છે અને આલ્ફા આપેલા છે સો અહીંયા પણ આપણે સેમ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ રીતે જ નંબર થ્રી એક રેખાનો ઢાળ રૂટ થ્રી અને બીજી રેખાનો ઢાળ વનઅપોન રૂટ થ્રી હોય તો તેમની વચ્ચેનો ખૂણો શોધવાનો છે ફરીથી અહીંયા એક રેખાનો ઢાળ એટલે કે એમ વન બીજી રેખાનો ઢાળ એટલે કે એમ ટુ આપ્યા છે એમ અને એમ ટુ આપ્યા હોય તો ત્રીજી કઈ વસ્તુ હતી આલ્ફા એટલે કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે આપણે ફરીથી એ જ સૂત્રોનો ઉપયોગ કરીશું ટેન આલ્ફા બરાબર માનાંકમાં એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ અને એમમાં એમ વન એમ ટુની કિંમત શોધી માનાંકની છૂટો કરીને આપણે એની વેલ્યુ એટલે કે આલ્ફાની કિંમત શું હશે એ શોધી શકીશું આગળ જોઈએ અહીંયા એક સરસ મજાનો ટોપિક

એ કોઈ બિંદુમાં છેદે છે આ માની લો કે આપણી રેખા એલ છે તો રેખા એલ એ એક્સ અક્ષને કોઈ બિંદુમાં તો આ બિંદુના હંમેશા યામ આપણને મળશે વાયયામ હંમેશા ઝીરો હશે એને આપણે એ ઝીરો કહી દઈએ થોડીવાર માટે સો જો કોઈ રેખા એલ એક્સ અક્ષને એ ઝીરોમાં છેદે તો એ ઝીરોમાં છેદે તો શું કહી શકાય સો રેખાનો આપણે રેખાના અક્ષો પરના અંતખંડ શોધવાના છે તો રેખા એલ નો એક્સ અંતખંડ શું થશે એ થશે એટલે કે જે એક્સયામ હશે એ એક્સયામને જ આપણે એક્સ અંતખંડ કહેવાનો છે બરાબર માની લો કે કોઈ રેખા જે છે એ અહીંયા છેદે છે એટલે કે તમારું બિંદુ અહીંયા છે અહીંયા આગળ એ ની રાઈટ સાઈડ છે એટલે કે આ જે એ છે એ પોઝિટિવ હશે અહીંયા એ નેગેટિવ સાઈડ છે એટલે કે એ જે દેખાય છે એ કેવી સંખ્યા હશે નેગેટિવ સંખ્યા એટલે એને જ આપણે અંતખંડ કહેવાનું છે એટલે જો રાઈટ સાઈડ છેતી હશે તો એ એ આપણો પોઝિટિવ હશે એટલે કે x અંતખંડની કિંમત ધન હશે અને જો લેફ્ટ સાઈડ હશે તો x અંતખંડ એની કિંમત નેગેટિવ હશે ઋણ હશે માટે અહીં એ ધન અથવા ઋણ હોઈ શકે છે એ આપણે અહીંયા જોઈશું ત્યારબાદ એક્સ અંતખંડની લંબાઈ કેટલી કહેવાય તો અહીંથી અહીં સુધી હોય સો એ એની લંબાઈ કહીશું એવી રીતે જ અહીંથી જે હોય તે લંબાઈ લંબાઈ હંમેશા કેટલી હોય તો જીરોથી આપણે માપીએ છીએ એનું અંતર કેટલું હશે એ જેટલું અહીંયા જીરોથી એ એ નેગેટિવ છે એટલે આપણે જો લંબાઈ કેવી હોય તો એને આપણે મોડ એથી દર્શાવીશું તો લંબાઈ કેટલી હશે મો સો એક્સ અંતખંડની લંબાઈ કેટલી હોય તો લંબાઈને હંમેશા મોડ એથી દર્શાવીશું સો આમ એ જે છે એ પોઝિટિવ કે નેગેટિવ બંને હોઈ શકે એ ગ્રેટર ધેન ઝીરો એ લેસ ધેન ઝીરો કે એ બરાબર ઝીરો હોય શકે એ બરાબર ઝીરો ક્યારે હોય કે જો કોઈ રેખા એ એક્ઝેક્ટલી ઝીરો ઝીરોમાંથી પાસ થતી હોય ધારો કે અહીંયા આ રેખા એલ વન છે આ એલ ટુ છે એલ ટુ એક્સ એક્સને ઝીરો ઝીરોમાં છે દે છે તો ફરીથી એક્સે આમ અહીંયા ઝીરો છે સો આ જ વ્યાખ્યાઓ પરથી એની કિંમત ઝીરો થશે અને એક્સ અંતખંડી લંબાઈ પણ ઝીરો થશે એટલે જો એક્સ અંતખંડની લંબાઈ ઝીરો હોય તો એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે તો વાય અંતખંડ વિશે હવે આપણે વાત કરીએ એ જ રીતે સો ફરીથી મિત્રો ધારો કે કોઈ રેખા લઈએ તો હમણાં આ જે રેખા લીધી હતી એ જ રેખાને જો આપણે આગળ લંબાવી આ રીતે સો અહીંયા તો આપણને ખબર હતું કે એ એ ઝીરોમાં છેદતું હતું પણ વાયને પણ છેદે છે અને એ હંમેશા ઝીરો બીમાં છેદે છે કારણ કે એનો એક્સ એમ હંમેશા ઝીરો લખાય અને વાય આમ બી લખાય અહીંયા જોઈશું તો એ વાયની નેગેટિવ સાઈડ છે એટલે કે ડેશ આ આપણે વાય છે આ ડેશ છે એટલે અહીંયા બી નેગેટિવ છે પરંતુ જો કોઈ રેખા આપણે લઈએ આવી સો આ રેખામાં અહીંયા તમે જુઓ તો એ શું થશે બી ઉપર થશે એટલે કે બી પોઝિટિવ થશે તો આ જ રીતે વ્યાખ્યા આપી શકાય કે જો કોઈ રેખા એ જો કોઈ રેખા એલ એ અક્ષને કયા બિંદુમાં છેદે દે જીરો બી માં છેદે ધારો કે જીરો બી માં છેદે તો રેખા એલ નો વાય અંત કેટલો થાય બી થાય જેવી રીતે અહીંયા રેખા એલનો એક્સ અંતખંડ એ થતો તો એ રીતે જ રેખા એલનો વાય અંત ખંડ કેટલો થશે બી અહીંયા પણ મિત્રો બી પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે અને વાય અંતઃખંડની જો લંબાઈ શોધવી હોય તો એ કેટલી થશે મોડ બી એટલે કે આ જે ડિસ્ટન્સ છે એ મોડ બી એ ઉપર અથવા નીચે તમે હોય તો મોડ બી હંમેશા ઝીરો અથવા એથી મોટું હશે જો ઉદ્ગમ બિંદુમાંથી કોઈ પણ રેખા પસાર થાય તો ફરીથી હમણાં જોયું એમ બંને ઝીરો ઝીરો યામ છે એટલે એનો વાય અંતખંડ પણ ઝીરો હશે અહીંયા પણ મિત્રો બી પોઝિટિવ બી નેગેટિવ કે બી ઇક્વલ ટુ ઝીરો હોય શકે આ બી શું છે વાય અંતખંડ એ શું છે એક્સ અંતખંડ તો આપણે એક્સ અને વાય અંતખંડ શું છે એ જોયું હવે અહીં એક રેખાનું સમીકરણ ધારો કે આપ્યું હોય તો એનું જનરલ સમીકરણ સામાન્ય સમીકરણ કંઈક આવું આપણે આપીએ છીએ તો એ જો આપણે જાણતા હોય તો પણ એનો એક્સ અંતખંડ કંઈક આ સૂત્રથી અને વાય અંતખંડ ખંડ કંઈક આ સૂત્રથી આપી શકાય સો એક્સ અંતખંડ કેવી રીતે આપીશું જો રેખાનું સમીકરણ આપ્યું હોય તો એનો એક્સ અંતખંડ થશે માઇનસ સી અપોન એ જો એ ઝીરો ન હોય એ કેસમાં જો છેદમાં એ ઝીરો હોય એટલે એ ઝીરો હોય એટલે ખાલી વાય અને અચળપદવાળું સમીકરણ હોય એ કેસમાં એ ઝીરો હશે ને ઝીરો હોય તો એનો x અંતખંડ વ્યાખ્યાયિત ન હોય x અંતખંડ વ્યાખ્યાયિત ન હોય એનો મતલબ શું એટલે કે રેખા એક શખ્સને છેદશે નહીં જો એક શખ્સને છેદે તો વ્યાખ્યાયિત હોય છેદતું ન હોય તો x અંતખંડ વ્યાખ્યાયિત ન હોય છેદે ક્યારે નહીં તો જો એ એક શખ્સને સમાંતર હોય તો એ આ કેસ હશે અહીંયા એ ક્યારેય છેદશે નહીં એટલે કે એનો એક્સ અંતખંડ વ્યાખ્યાયિત થશે નહીં અહીંયા આપણે એક્સ એક્સ છે આ વાય એક્સ છે એવી રીતે જ મિત્રો જો વાય અંતખંડ આનો શોધવો હોય તો એ થશે માઇનસ સી બાય બી સૂત્રથી આપી શકાય ફરીથી જો બી ઝીરો ન હોય એટલે કે અહીંયા બીની કિંમત આપી હોય વાળું પદ હાજર હોય તો એ કેસમાં માઇનસ સી બી સૂત્ર વાપરીશું અને જો બી ઝીરો હોય એટલે કે ખાલી વાળું સમીકરણ હોય બી ન હોય ત્યાં તો એ કેસમાં આપણે બી ઝીરો મૂકીશું તો બી ઝીરો મૂકવાથી અહીંયા ઇન્ફિનિટી થાય એટલે કે અવ્યાખ્યાયિત થાય વાય અંતખંડ અવ્યાખ્યાયિત ક્યારે કહેવાય જો કોઈ રેખા અહીંયા એક્સિસ છે વાયક્ષિસ છે અને જો કોઈ રેખા હોય એનો વાય અંત વ્યાખ્યાયિત નથી માટે વાયક્ષને ક્યારેય છેદે નહીં તો એ વાયક્ષને કેવી હોય સમાંતર હોય એટલે આ કેસ એ શું હશે આ રેખાથી આપી શકાય તો મિત્રો આપણે જો રેખાનું સમીકરણ હોય અને જો અંતખંડો શોધવા હોય તો કેવી રીતે શોધી શકાય એ સૂત્રો જોયા ક્યારે અવ્યાખ્યાયિત હોય એ જોયું અને અંતખંડો કોને કહેવાય એ જોયું હવે એક્ઝામ્પલ જોઈએ તો થોડો વધારે ખ્યાલ આવે અંતખંડો વિશે સૌપ્રથમ પ્રથમ એક્ઝામ્પલ જોઈએ કે નીચેની રેખાઓના એક્સ તથા વાય અંતખંડો જો વ્યાખ્યાયિત હોય તો શોધો તો સૌપ્રથમ એક રેખા આપી છે મિત્રો આ રેખાને આપણે જો એલ નામ આપી દઉં સો આ રેખાને સૌપ્રથમ આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવીએ સો એ કેટલા મળ્યા તો એક્સનો સગુણક એ વન મળ્યો વાયનો સગુણક બી આપણને વન આપેલો છે અને સી પણ મિત્રો અહીંયા વન આપ્યો છે સો હવે આપણે અંતખંડના સૂત્રો આગળ જોયા એમ x અંતખંડ શું થાય તો x અંતખંડ થશે માઇનસ સી અપોન એ સૂત્રથી અને વાય અંતખંડ આપી શકાશે માઇનસ સી બાય બી સૂત્રથી મિત્રો અહીંયા એ ને બી છેદના બંને નંબર્સ અહીંયા આપેલા છે ઝીરો થતા નથી એટલે કોઈ ચિંતાનો વિષય નથી એટલે માઇનસ વન વન મળે છે માઇનસ વન અહીંયા પણ વાય અંતખંડ થશે માઇનસ સીની વેલ્યુ વન છે બીની વેલ્યુ પણ વન છે એટલે મળશે આપણને માઇનસ વન તો શું થયું મિત્રો એક્સ અંતખંડ માઇનસ વન અને વાય અંતખંડ માઇનસ વન એટલે કે આપણે જોવું હોય તો કે એક્સ અક્ષને આપેલી એ માઇનસ વન ઝીરોમાં છેદે એટલે જો આ રેખા કેવી હશે માઇનસ વન ઝીરો બિંદુ ક્યાં હશે અહીંયા હશે અને ઝીરો માઇનસ વન એટલે કે વાય અંતખંડ માઇનસ છે એટલે કે બિંદુ ઝીરો માઇનસ વન હશે ઝીરો માઇનસ વન અહીંયા હશે એટલે આ બેમાંથી પસાર થતી રેખાની અહીંયા વાત કરેલી છે એટલે આ રેખા કંઈક આ રીતે આપણને દેખાશે એવી રીતે જ મિત્રો અહીંયા ફરીથી જો આને એલ કહી દઈએ સો સરખાવીશું એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે તો માટે એ બરાબર કેટલા છે અહીંયા એ બરાબર છે થ્રી બી એટલે કે વાયનો સગુણ નથી આપેલો એટલે ઝીરો છે અને સીની વેલ્યુ ફાઈવ છે માટે એક્સ અંતખંડનું જો સૂત્ર વાપરીએ માઇનસ સી બાય એ તો એ મળશે માઇનસ સી છે ફાઈવ અપોન એ છે થ્રી એટલે માઇનસ ફાઈવ બાય થ્રી અને જો વાય અંતખંડ છે એમાં જો માઇનસ સી બાય બી સૂત્રોમાં કિંમત મૂકીએ તો માઇનસ સી ફાઈવ છે અને બીની કિંમત મિત્રો કેટલી મળી ઝીરો ઝીરો છેદમાં આવે તો એ શું કહેવાય અવ્યાખ્યાયિત એટલે વાય અક્ષને છેદશે નહીં વાય અક્ષને છેદે નહીં તો એ રેખા કેવી હોય ઊભી હશે શિરોલંબ હશે માટે આ બંને અક્ષોના અંતખંડ આપણે જોયા જો વ્યાખ્યાયિત હોય તો આપણે શોધવાના છે ન વ્યાખ્યાયિત હોય તો આપણે વ્યાખ્યાયિત નથી એવું દર્શાવવાનું છે આના ઉપરથી કોમેન્ટ કરવી હોય તો એક્સ અક્ષને કયા બિંદુમાં છેદશે માઇનસ ફાઈ બાય થ્રી એટલે માઇનસ ફાઈ બાય થ્રી કોમાં ઝીરો બિંદુમાંથી પાસ થશે અને વાય અંતખંડમાં ક્યાંય છેદશે નહીં વાયને તો વાય અંતખંડ ઇન્ફિનિટી હોવાથી એ રેખા કેવી હશે આપણી શિરોલંબ છે એટલે વાય અક્ષ છે આ એક્સ અક્ષ છે ઓરિજિન છે આ આપણી રેખા એલ કંઈક આવી દેખાશે આપણને આગળ જોઈએ એક એક્ઝામ્પલ છે અહીં આપેલું છે જો રેખા ટીએક્સ માઇનસ વાય ઇક્વલ ટુ થ્રી માઇનસ સિક્સ હોય તો તેનો એક્સ અંતખંડ ફાઈવ હોય તો ટીની કિંમત શોધો અહીંયા શું આપ્યું છે બે વસ્તુ આપી છે એક તો રેખા ટી એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ થ્રી માઇનસ સિક્સ જે રેખાનું સમીકરણ હોય તથા તેનો એક્સ અંતખંડ ફાઈવ હોય તો આપણને સૌપ્રથમ આપેલી રેખા કઈ છે આપેલી રેખા જો હું એને એલ નામ આપું સો એ છે ટીએક્સ માઇનસ વાય અને આ રાઈટ સાઇડવાળો જે ટીવાળો ભાગ છે ટી અચળ છે એટલે ટી થ્રી ટી માઇનસ સિક્સ પણ અચળ છે એને હું લેફ્ટ સાઇડ લઈ આવું એટલે જો હું એને પ્લસ સિક્સ માઇનસ થ્રી કરી દઉં કારણ કે સિક્સ માઇનસ છે તો પ્લસ સિક્સ થશે થ્રી પ્લસ છે તો માઇનસ અને આ રીતે જો હું લખું અને આ રેખાને જો હું સરખાવું એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ જીરો સાથે તો સૌ પ્રથમ તો મિત્રો આપણે જે અંતખંડની વાત કરવી હોય અને કયો આપેલો છે એક્સ અંતખંડ તો અહીંયા પણ આપણે એક્સ અંતખંડ પહેલાં શોધી કાઢીએ શો એલનો એક્સ અંતખંડ શું થાય તો જે આપેલો છે આપણને અહીંયા સૂત્રોપતિ કેટલો મળે માઇનસ સી અપોન એ મળે હવે એક્સ અંતખંડ કેટલો છે અહીંયા આપ્યું છે ફાઇવ

તો હવે આ સૂત્રને આપણે ઉકેલવાનું છે અને આપણે ટીની કિંમત શોધવાની છે તો આ સમીકરણ એક ટીનું સમીકરણ મળી ગયું આપણને સૌપ્રથમ પ્રથમ આ ટીને આપણે લેફ્ટ સાઈડ લઈ આવીએ સો થશે ફાઇવ ટી અને આ માઇનસને જો અંદર મલ્ટીપ્લાય કરી દઈએ આની સાથે સો માઇનસ સિક્સ થશે અને માઇનસ માઇનસ પ્લસ થ્રી થશે અને આ થ્રી ટીને પણ ફરી પાસે આપણે લેફ્ટ સાઈડ લઈ આવીએ એટલે બંને બાજુથી થ્રી ટી માઇનસ કરીએ એટલે ફાઇવ ટી માઇનસ થ્રી થાય રાઈટ સાઈડ આપણી પાસે માઇનસ સિક્સ બચે છે ફાઈવ ટી માંથી થ્રી ટી જશે એટલે આપણી પાસે બચશે ટુ ટી જમણી બાજુ બચે છે માઇનસ સિક્સ અને મિત્રો અહીંયા જો ટી શોધવાનો હોય તો માઇનસ સિક્સ બાય ટુ એટલે કે માઇનસ થ્રી સો આમ ટીની વેલ્યુ કેટલી મળી મિત્રો માઇનસ થ્રી સો અહીંયા આપણે ટીની કિંમત શોધવાની હતી સો આમ માંગેલ ટીની કિંમત માઇનસ થ્રી છે સો શું કર્યું હતું અહીંયા મિત્રો આપણને એક રેખા છે જેમાં આપણને એ સી જે અચળ છે એ કંઈક ટીના સ્વરૂપમાં આપેલા છે પરંતુ જો આપણે એનો એક્સ અંતખંડ જાણતા હોય આ જ રીતે જો વાય અંતખંડ જાણતા હોય તો અહીંયા આપણે જે એક્સનો એક્સ અંતખંડનું સૂત્ર વાપરી માઇનસ સી બાય એ સૂત્ર વાપરીને કામ કર્યું છે એ જ રીતે જો વાય અંતખંડ આપ્યો હોય તો અહીંયા આપણે માઇનસ સી બાય બી સૂત્ર વાપરીને પણ આ જ પ્રકારનું એક ટીમાં સમીકરણ શોધી શકીએ અને આ રીતે જ ટીની કિંમત આપ શોધી શકો તો હવે આગળ જોઈએ ઓકે તો આપણે જે અંતખંડો વિશે અત્યાર સુધી શીખ્યા એના વિશેનો એક સરસ મજાનો સ્વાધ્યાય અહીંયા આપેલો છે આપના મહાવરા માટે તો એને હું પહેલાં વાંચું છું ને જરૂર પડે તો આપણે એને હિન્ટ દ્વારા સમજીશું તો સૌપ્રથમ નીચેની રેખાઓના એક્સ તથા વાય અંતખંડો જો વ્યાખ્યાયિત હોય તો એ આપણે શોધવાના છે સૌપ્રથમ આ જે રેખા છે એને આપણે શું કરવું પડે તો એક્સ તા વાય અંતર્કરનું શોધવા માટે આપણી પાસે સૂત્ર અવેલેબલ છે કયું સૂત્ર છે એક્સ અંતકરનું સૂત્ર છે માઇનસ સી અપોન એ વાય સૂત્ર છે માઇનસ સી અપોન બી આ માટે આપણી પાસે એ સી હોવા જોઈએ બીમાં જોઈએ તો સમીકરણ છે એક્સ માઇનસ થ્રી વાય પ્લસ ફાઇવ ઇઝ ટુ જેમાં આપણને એની કિંમત વન મળવાની છે બીની માઇનસ થ્રી અને સીની ફાઇવ તો એ સીધે સીધા અહીંયા મળી જાય છે સીમાં આપણને શું આપ્યું છે આ એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ ઝીરો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ડી ટુ એક્સ માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો તો આમાં પણ આપણે એ શોધવાના છે અહીંયા માની લો બી ઝીરો જ આવે છે મિત્રો એ પ્રમાણે આપણે કામ કરવાનું છે આ રેખા એક્સ સાઈન આલ્ફા પ્લસ વાય ટેન આલ્ફા ઇક્વલ ટુ પી સ્વરૂપમાં આપેલી છે પી અચળ છે આલ્ફા પણ અચળ છે અહીંયા એક્સ ને વાય જે ચલ આપણને આપેલા છે રેખાના એ છે પીને લેફ્ટ સાઈડ લઈ આ આ સમીકરણને એ એક્સ પ્લસ બી પ્લસ ઝીરો સાથે સરખાવી એ બી સી શોધી લો પહેલાં એ શું આપ્યા છે સાઇન આલ્ફા થશે બી થશે ટેન આલ્ફા સી બરાબર માઇનસ બી અને અક્ષો પરના અંતખંડો અનુક્રમે એને બી આપ્યા હોય તો સ્મોલ એની કિંમત થશે માઇનસ સી બાય એ સૂત્રો પરથી પી અપોન સાઇન આલ્ફા એ રીતે બીની કિંમત થશે પી અપોન ટેન આલ્ફા એટલે એ અને બી આપણને મળ્યા છે પી અને આલ્ફાના સ્વરૂપમાં એની કિંમતો આપણે ડાબી બાજુ મૂકીએ તો આપણને શું મળી જશે પી સ્ક્વેર મળી જશે એ રીતે નંબર થ્રી જો રેખા થ્રી એક્સ પ્લસ ટુ માઇનસ ટી ટાઈમ્સ વાય પ્લસ ટુ ટી માઇનસ વન ઇક્વ ઝીરોના અક્ષો પરના અંતઃખંડોનો ગુણાકાર વન હોય તો ટી શોધો તો મિત્રો આજના આપણે ત્રીજા લેક્ચરમાં ખાસ કરીને આપણે બે રેખાઓ વચ્ચેનો ખૂણો ભણ્યા જે આલ્ફા હોય અને એનું એક સરસ મજાનું સૂત્ર જે એમ વન એમ ટુ એટલે કે બે રેખાઓના ઢાળ વિશે સંલગ્ન છે એ જોયું એટલે કે ટેન આલ્ફા બરાબર માનાંકમાં એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ થાય અને એના ઉપરથી સરસ મજાના એક્ઝામ્પલ જોયા ત્યારબાદ બાદ અંતખંડોનો ખ્યાલ મેળવ્યો હવે પછીના લેક્ચર ચારમાં આપણે અંતખંડો ઉપરથી રેખાના સમીકરણો કેવા હોય એ પણ જોઈશું સો આજે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ જય ગુજરાત જય હિન્દ